हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज आप जोईशू आदर्श वायु समीकरण एटले के इंग्लिश में शू कहवाय आइडियल गैस इक्वेशन। तो आदर्श वायु समीकरण कोने कहवाय, तो के बॉयल चार्ल्स अने एवोगाड्रो नियम नो जे समीकरण छे ए भेगा थईने जे संबंध दर्शावतुं समीकरण नव मळे तेने कहेवाय छे आदर्श वायु समीकरण एटले के आइडियल गैस इक्वेशन। चलो तो बॉयल्स नो नियम शू छे, आ अचळांक छे वी अने एम अचळांक छे एटले एम कहेवाय छे तो चले छे, एम चल कहेवाय ने अचळ कहेवाय। वी चल वन अपॉन पी, वी चल टी, आ चार्ल्स नो नियम छे। वी अचळांक एन अने शू कहेवाय एवोगाड्रो नो नियम, आ त्रण नियम था एनु समीकरण छे। आ बे आ त्रणे त्रणनुं समीकरण ભેગું થઈને જે આપણને નવું સમીકરણ બનશે એને જ શું કહેવાય આદર્શ વાયુનું સમીકરણ। તો ચાલો બધામાં શું છે, વી કોમન છે, વી બરાબર અચળની નિશાની, હવે એન ટી અને પી તો નીચે છે તો એન ટી ઓન પી, હવે પીને આ બાજુ લઈ જઈશું તો પી વી ચલની નિશાની એન અને ટી, તો પી વી અને કાઢવો હોય તો આપણે એક અચળાંક લખવો પડે છે, આ નિશાનીને કાઢવી હોય ઇક્વલ કરવું હોય તો એને એક અચળાંક લખવો પડે, તો પી વી ઇક્વલ ટુ એન આર ટી, એ આર શું છે સમપ્રમાણતા અચળાંક, આને જ કહેવાય શું કહેવાય, આને જ કહેવાય આઈડિયલ ગેસ ઇક્વેશન એટલે કે આદર્શ વાયુનું સમીકરણ। હવે આદર્શ વાયુનું સમીકરણને જો આપણે ઘનતા અને આણ્વિક દળના સાથે સંબંધ દર્શાવતું લખવું હોય તો તેના માટે જો પીવી એનઆરટી તો છે જ ઇક્વેશન આપણું, શેનું આદર્શ વાયુનું, એન શું છે તો કે મોલ સંખ્યા છે, એન શું છે મોલ સંખ્યા, આર શું છે સમપ્રમાણતા અચળાંક, ટી શું છે ટી તાપમાન છે, તો એન શું છે મોલ સંખ્યા, તો એનની એનનું શું છે સૂત્ર એમ સ્મોલ એમ અપોન કેપિટલ એમ, સ્મોલ એમ શું છે તો કે વાયુનું દળ છે અને કેપિટલ એમ શું છે આણ્વીય દળ છે, તો એનની જગ્યાએ આપણે હવે આ લખી દઈશું ઇક્વેશન, તો પી વી ઇઝ ઇક્વલ ટુ એમ આર ટી, તો આર ટી છેદમાં એમ કેપિટલ એમ, આ એનની જગ્યાએ આ ઇક્વેશન આપણે લખી દીધું। ચલો પી ત્યાંનો ત્યાં જ, વી આવી જશે અહીંયા નીચે અને આ બેને કૌંસમાં આપણે લઈ લઈએ તો એમ વી આ વી નીચે આવી ગયો આર ટી અપોન એમ, હવે એમ વી એટલે શું તો કે એમ વી એટલે ડી ઘનતા, બરાબર એમ વી એટલે શું ઘનતા, તો પી ઇઝ ઇક્વલ ટુ એમ વી ની જગ્યાએ ડી આવી ગયો આર ટી અપોન એમ, ડી શું છે ઘનતા છે ના એમ છે તે આણ્વીય દળ, આર કીધું એમ સપ્રમાણતા અચળાંક, ટી એ ટેમ્પરેચર, પી એ દબાણ। તો આ હતું આપણું આદર્શ વાયુનું સમીકરણ આઈડિયલ ગેસ ઇક્વેશન। આજના આપણા વિડીયોમાં આપણે આટલું રાખીશું, કઈ ક્વેશ્ચન હોય કઈ હોય તો કોમેન્ટ કરીને બતાવજો, થેન્ક યુ।